नमस्कार मित्रों, समग्र शिक्षा द्वारा आप सबनु हार्दिक स्वागत छे। आज आपणे मळ्या छीए माइक्रोसॉफ्ट टीम्स ना प्लेटफॉर्म थी वर्चुअल क्लासरूम केवी रीते चलावीशुं। खास करीने जयारे आप सब वर्चुअल क्लासरूम में वोरियर्स तरीके काम करवाना छो, एवा समये आप सौने अहींयाथी टेक्निकली समझ आपवामां आवशे के आ प्लेटफॉर्म केवी रीते यूज करवो, तमे माइक्रोसॉफ्ट टीम्स द्वारा वर्चुअल क्लासरूम केवी रीते चलावशो, एमां स्क्रीन केवी रीते शेर करशो, वीडियो पछी कोई थीम, कोई इमेज के पीडीएफ तमे केवी रीते शेर करशो, एमां केवी रीते मूकी शकशो, पड़ेलू मटीरियल छे केवी रीते यूज करी शकशो, आनी विगते आखी टीम तमने अमारी कमांड एंड कंट्रोल सेंटर नी टेक्निकल टीम द्वारा तमने समझ आपवामां आवशे, जेमां तज्ञ तरीके भाई श्री वैभव भाई खंभोळिया, हेमंत भाई, जिग्नेश भाई अने खास आपणा आ वर्च्युअल क्लासरूम में पेडागोगिकल जेमनो एक्सपीरियंस छे एवा आणंद जिल्लाना आपणा बे शिक्षक मित्रों भाई श्री कमलेश भाई अने सीआरसी निलेश भाई नो पण सहयोग मळ्यो छे। आपणे हवे ए शीखवा जई रह्या छीए के आ प्लेटफॉर्म ना माध्यम थी तमे केवी रीते तमारो वर्च्युअल क्लासरूम शुरू करशो। खास ज्यारे छेल्ले तमने एक डेमो पण बतावानो अमारो प्रयास छे के विद्यार्थीओ तमारी साथे जोडाईने केवी रीते काम करे छे एनो लाइव डेमो पण अमे बतावाना छे। मित्रों आप तैयार छो, नोंधता रहेजो अने बधी ज विगतो अमे शेर पण आप सुधी करवाना छीए। आप ज्यां पण अटको त्यां सीसीसी नी टीम आप साथे बेठी छे। फरी मळीशुं मित्रों, तो ध्यान दईए अने जोईए आपणी आजनी टेक्निकल माइक्रोसॉफ्ट टीम नी अने वर्च्युअल क्लासरूम नी ट्रेनिंग। आप सौने नमस्कार। मित्रों हवे आपणे जोईशुं के माइक्रोसॉफ्ट टीम्सनो आपणे उपयोग कई रीते करीशुं अने एने डाउनलोड कई रीते करीशुं। एना माटे आपना कम्प्यूटरनी अंदर रहेल कोईपण वेब ब्राउजरने ओपन करो, जेवी रीते अहींया मैं माइक्रोसॉफ्ट एज ओपन करेलू छे। तेना यूआरएल बारनी अंदर टीम्स डाउनलोड सर्च करीशुं तो आपणे माइक्रोसॉफ्टनी एक लिंक जोवा मळशे, डाउनलोड डेस्कटॉप एंड मोबाइल एप्स। અહીંયાથી આપણે માઇક્રોસોફ્ટ ટીમ્સનું, જો આપણી પાસે પીસી છે તો આપણે ડેસ્કટોપ માટે ડાઉનલોડ કરીશું અને જો મોબાઈલ માટે સેટઅપ જોઈતું હોય તો આપણે મોબાઈલ માટે પણ ડાઉનલોડ કરી શકીએ છીએ। હાલ આપણે ડેસ્કટોપ પીસી માટે સેટઅપ ડાઉનલોડ કરીએ છીએ। અહીંયા ક્લિક કર્યા બાદ સેટઅપ ડાઉનલોડ થવાનું ઓટોમેટિક શરૂ થઈ જશે, જે આપ અહીંયા જોઈ શકો છો। મેં અગાઉથી ડાઉનલોડ કરી રાખેલું છે એટલા માટે હું એને ડાઉનલોડ નથી કરતો। ત્યારબાદ ડાઉનલોડ થયા બાદ તેનું આઇકોન આપ અહીંયા જોઈ શકો છો એ રીતનું છે, તેના પર ક્લિક કરીએ એટલે આ વિન્ડોની અંદર આપણે રાજ્ય કક્ષાએથી ફાળામાં આવેલા યુઝરને મને પાસવર્ડ ઇન્સર્ટ કરવાના છે, જેવી રીતે હું અહીંયા એક શિક્ષકનું લોગિન અત્યારે કરવા જઈ રહ્યો છું। યુઝરનેમ ઇન્સર્ટ કર્યા બાદ આપણા સ્ટુડન્ટ તેમજ ટીચર્સના બંનેના જે ડિફોલ્ટ પાસવર્ડ છે જે છે school@123 એ આપણે ઇન્સર્ટ કરવાના રહેશે। મિત્રો આપ અહીંયા જોઈ શકો છો કે આપ જે જે વર્ગ સાથે જોડાયેલા છો એ વર્ગ આપણને અહીંયા ટીમ તરીકે દેખાશે। એ ટીમની અંદર આપના દરેક વર્ગના બાળકો પણ જોડાયેલા છે, જેની અંદર આપને વિષયવાસ એ પણ વહેંચેલા જોવા મળશે। સૌ પ્રથમ હું આપને ટીમ્સનો એક સામાન્ય લેઆઉટ સમજાવી દઉં, જેવી રીતે આપ અહીંયા જોઈ શકો છો। સૌ પ્રથમ છે એક્ટિવિટી। એક્ટિવિટી એટલે ટીમ્સની અંદર તમારા એકાઉન્ટની જે કંઈ પણ પ્રોસિજર થયેલી છે તે તમને અહીંયા જોવા મળે છે। એક્ટિવિટીની નીચે છે ચેટ। ચેટમાં આપ કોઈ પણ વ્યક્તિની સાથે અથવા તો કોઈ ઓર્ગેનાઇઝેશનની સાથે ચેટની અંદર આપે જે કોઈની સાથે વાતચીત થયેલી છે એ આપને જોવા મળે છે, જેની અંદર આપ કોઈ પણ પર્સનલી કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરી શકો છો એવી। ત્યાર પછી છે ટીમ્સ। જેવી રીતે આપણે વોટ્સએપની અંદર ગ્રુપ હોય છે એવી રીતે ટીમ્સની અંદર ટીમ બને છે। તો ટીમની અંદર આપ જોઈ શકો છો કે અલગ અલગ ત્રણ ટીમ અહીંયા જોવા મળે છે, ધોરણ 6, 7 અને 8, બરાબર છે। તો આપણે અત્યારે ધોરણ 6ની અંદર એન્ટર થઈ રહ્યા છીએ। અહીં આપ જોઈ શકો છો કે વિષય વાઇઝ અહીંયા દરેકની ચેનલ બનાવવામાં આવેલી છે, જેથી કરીને દરેક વિષયનો શિક્ષક પોતાના વિષયનું મટીરિયલ અલગથી શેર કરી શકે, તેની એક્ઝામ લઈ શકે અને પોતાનું કન્ટેન્ટ છે એ દરેક બાળક સાથે શેર કરી શકે। એવી જ રીતે તેની બાદ છે અસાઇનમેન્ટ। બાળકને આપવામાં આવેલ અસાઇનમેન્ટ, હોમવર્ક, જે કંઈ વસ્તુ છે તે શિક્ષક અહીંયા ચેક કરી શકે છે અને બાળકને અહીંયાથી જ એ ક્રિએટ કરી અને મોકલી પણ શકે છે।
જ્યારે આપ અસાઇનમેન્ટની અંદર ઇન્સર્ટ થાવ છો તો આપણને ક્લાસ પૂછે છે કે તમારે કયા ક્લાસ માટેનું અસાઇનમેન્ટ તૈયાર કરવાનું છે. તે સિલેક્ટ કર્યા બાદ જો કોઈ અસાઇનમેન્ટ અત્યારે બનાવેલ નહીં હોય તો તે બ્લેન્ક હશે, ત્યાં આપણે અસાઇનમેન્ટ બનાવવાનું રહેશે. ત્યારબાદ છે કેલેન્ડર. કેલેન્ડરની અંદર આપે જે ક્લાસ ક્રિએટ કરેલા છે તે તમામ ક્લાસ આપને અહીંયા જોવા મળે છે. ક્લાસ વિશે આપણે હવે પછી વાત કરીશું કે એને ક્રિએટ કઈ રીતે કરવાનો છે અને એને કસ્ટમાઇઝ કઈ રીતે કરી શકીએ છીએ. ઠીક છે મિત્રો, ત્યારબાદ છે કોલ્સ. તમે કોઈની સાથે વાતચીત થયેલી છે, કોલ લગાવેલા છે તો એનું હિસ્ટ્રી આપણને અહીંયા જોવા મળે છે. ત્યારબાદનું છે ફાઇલ્સ. તમારી ટીમની અંદર જે કોઈ ફાઇલ્સ શેર થયેલી છે તમામ ફાઇલ્સ આપણે અહીંયા જોવા મળે છે. મિત્રો, ત્યારબાદ આપ અહીંયા ઉપર જોઈ શકો છો કે સર્ચનું બાર છે. સર્ચની અંદર આપ કોઈ પણ વ્યક્તિને સર્ચ કરી શકો છો, વિદ્યાર્થી સર્ચ કરી શકો છો, શિક્ષક સર્ચ કરી શકો છો. એડમિન સર્ચ કરવાથી આપને એડમિન પેનલ જોવા મળશે. આપને જો કોઈ પ્રશ્ન હોય, ટીમ્સ વિશે વધુ જાણવામાં કોઈ મુશ્કેલી પડતી હોય તો આપ હેલ્પ CCC ટાઈપ કરી એના પર આપનો પ્રશ્ન મોકલી શકો છો. ત્યારબાદ મિત્રો, આપને અહીંયા આપની પ્રોફાઇલ જોવા મળે છે. પ્રોફાઇલમાં આપનું પિક્ચર ચેન્જ કરી શકો છો, સેટિંગ્સ તમે ચેન્જ કરી શકો છો, વગેરે વગેરે આપ અહીંયા ચેન્જીસ કરી શકો છો. હવે મિત્રો, આપણે જોઈશું કે વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેટઅપ કઈ રીતે કરવો અને એને વધુ સારી રીતે કઈ રીતે ઉપયોગી બાળકો માટે બનાવી શકાય. નમસ્તે. સાઇન ઇન થયા પછી આપણને આ પ્રકારનું ડેસ્કટોપ જોવા મળશે, જ્યાં ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8 એમ તમામ વર્ગની ટીમ્સ અહીંયા બનાવેલી તૈયાર મળશે. દાખલા તરીકે ધોરણ 6 ની અંદર આપણે વર્ચ્યુઅલ ક્લાસનું સેટઅપ કરવું છે તો ધોરણ 6 ની અંદર ટીમ્સમાં આપણે જઈશું, જ્યાં તમને અહીંયા ગુજરાતી, હિન્દી, ગણિત, સંસ્કૃત, સોશિયલ સાયન્સ, ઇંગ્લિશ એમ તમામ વિષયની ચેનલ તૈયાર થયેલી જોવા મળશે, જ્યાં વિદ્યાર્થીઓ પણ ઉમેરેલા હશે અને શિક્ષક પણ ઉમેરેલા હશે. અહીંયા તમે સાથે જોઈ શકો છો પોસ્ટ, ફાઇલ્સ, ક્લાસ નોટબુક, અસાઇનમેન્ટ, ગ્રેડ્સ. આ બધી ટેબ્સ જે છે અહીંયા જે પણ આપણે પોસ્ટ કરીશું ધોરણ 6 ની અંદર એ તમામ પોસ્ટ અહીંયા આપણને જોવા મળશે. આપણે વિદ્યાર્થીને ગૃહકાર્ય આપીએ છીએ કે PDF ફાઇલ અહીંયાથી અટેચ કરવાની રહેશે. એ અટેચ કરેલી ફાઇલ વિદ્યાર્થી ક્લાસ દરમિયાન અથવા તો ક્લાસ પૂર્ણ થયા પછી પણ એ જોઈ શકશે. ત્યાર પછી આપણે જોઈએ વર્ચ્યુઅલ ક્લાસરૂમનું સેટઅપ કેવી રીતે કરવું. દાખલા તરીકે ગણિતનો આપણે વર્ગ લેવો છે તો હું ગણિતની ચેનલમાં જઈશ. ત્યાર પછી અહીંયા વિડીયોનું બટન તમે જોઈ શકો છો, જ્યાં મીટ નાવ લખેલું છે એના પર હું ક્લિક કરીશ. મારે ગણિતનો વર્ગ લેવો છે તો ગણિતની ચેનલ પર હું ક્લિક કરીશ અને ત્યાં વિડીયોનું બટન તમને જોવા મળે છે, ત્યાં આપણે ક્લિક કરીશું. અહીંયા તમે જોઈ શકો છો મીટ નાવ અને શિડ્યુલ અ મીટિંગ છે. શિડ્યુલ મીટિંગમાં આપણે જઈશું, ત્યાં આપણે લખીશું મેથ્સ. આજે જ આપણે ક્લાસ લેવો છે તો June 12, 2020 સમય આપેલો છે અને આપણે અડધો કલાકનો ક્લાસ લેવો છે તો અહીંયા ડિફોલ્ટ સમય આપેલો છે. જો આપણે એમાં સમયમાં વધારો કરવો હોય તો અહીંયાથી આપણે સમય વધારી શકીએ છીએ. ત્યારબાદ જો આપણે આ જ વર્ગને ફરીથી રિપીટ કરવાનો હોય, આપણે વીકલી લઈએ છીએ, ડેલી લઈએ છીએ, તો અહીંયાથી આપણે ઓપ્શનને પસંદ કરી શકીશું. અહીંયા આપણે ચેનલમાં જઈને જ આપણે ક્લાસ ક્રિએટ કર્યો છે એટલે અહીંયા ચેનલનું નામ ડિફોલ્ટ આવી જ જશે. અહીંયા તમે જોઈ શકો છો દાખલા તરીકે મારે એકમ 1 ભણાવવાનો છે, અહીંયા એકમ 1 અહીંયા થોડી ટૂંકી નોટ્સ પણ આપણે લખી શકીશું. એકમ 1 સંખ્યા જ્ઞાન. ત્યારબાદ એમાં જે પણ સમાવિષ્ટ મુદ્દાઓ હોય એ મુદ્દાઓ વિશે પણ આપણે લખી શકીએ છીએ અથવા તો વિદ્યાર્થીઓએ પૂર્વ તૈયારી સ્વરૂપે શું સાથે રાખવાનું છે એની ટૂંકી નોંધ પણ આપણે લખી શકીએ છીએ. સાથે નોટ અને પાઠ્યપુસ્તક રાખવું. આવી આપણે ટૂંકી નોંધ પણ લખી શકીએ છીએ. ત્યાર પછી આપણે સેન્ડ કરીશું તો સેન્ડ કરતા જ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 6 ની અંદર અહીંયા સમાવેશ છે એ દરેકને નોટિફિકેશન જશે.
અને અહીંયા શિડ્યુલ આ બની ગયું છે. તમે અહીંયા જોઈ શકો છો પોસ્ટની અંદર આપણે પહેલી વિર્ચ્યુઅલ ક્લાસ જે ગણિતનો લેવાનો છે એ અહીંયા તમે જોઈ શકો છો. ત્યાં આપણે જઈશું તો અહીંયા ત્રણ ડોટ તમે જોઈ શકો છો. જ્યારે મિટિંગનો સમય થશે ત્યારે અહીંયા વિડીયોનું બટન દેખાશે, એટલે વિદ્યાર્થીઓ અહીંયાથી પણ જોઈન થઈ શકે છે. અથવા તો એમના જે મોબાઈલની અંદર નોટિફિકેશન ગઈ છે તો નોટિફિકેશન દ્વારા પણ વિદ્યાર્થીઓ ત્યાં જોઈનનું બટન આવશે સમય થતાં, તો એ જોઈન બટન દ્વારા પણ સીધા વર્ગમાં દાખલ થઈ શકે છે. અથવા તો વિદ્યાર્થીઓ કેલેન્ડરમાં જઈને અહીંયા તમે જોઈ શકો છો 12 તારીખ સમય અહીંયા આપેલો છે 4 વાગ્યાનો, ત્યાં તમે જોઈ શકો છો મેથ્સ લખેલું આવે છે. અહીંયા લાલ લાઈન જે જુઓ છો ડોટ ડોટ વાળી લાઈન જે છે એ અગાઉના દિવસની છે, અને ડાર્ક લાઈન જુઓ છો એ આજના દિવસની છે, અને સમય પણ તમને બતાવે છે. તો આપણે જે સમયની અંદર ક્લાસ લેવાનો છે એ સમયની અંદર આપણે ત્યાં એની આ વિર્ચ્યુઅલ ક્લાસરૂમની ડિસ્ક્રિપ્શન આપણે જોઈ શકીશું. ફરીથી ત્યાં જઈને આપણે ક્લિક કરીશું તો મીટ અહીંયા જોઈન માઇક્રોસોફ્ટ ટીમ્સ મીટિંગ આપેલું છે, ત્યાં આપણે રાઇટ ક્લિક કરીશું અને લિંકને કોપી કરીશું. આ લિંકને કોપી કરી અને આપણે ક્લોઝ કરી દઈશું, અને આપણે વિદ્યાર્થીઓના વોટ્સએપની અંદર આપણે અથવા તો વોટ્સએપ ગ્રુપમાં શેર લિંક કરીશું તો એ લિંક દ્વારા પણ વિદ્યાર્થીઓ સીધા ક્લાસની અંદર જોડાઈ શકે છે. ક્લાસનો સમય થતાં કેલેન્ડરમાં જતા તમે અહીંયા જોઈ શકો છો જોઈનનું બટન એક્ટિવ થઈ ગયું છે. તો વિદ્યાર્થી અથવા શિક્ષક કેલેન્ડરમાં જઈને અહીંયા જોઈન બટન પર ક્લિક કરશે એટલે સીધો એ વર્ગમાં દાખલ થશે. જ્યારે આપણે વર્ગમાં દાખલ થઈએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે આપણો વિડીયો ઓન રહેશે અને આપણું ઓડિયો જે છે એ આપણે બંધ કરવાનું રહેશે. ત્યાર પછી આપણે જોઈન નાવ પર ક્લિક કરીશું. જોઈન નાવ થતાં તમને અહીંયા મોબાઈલની અંદર અને લેપટોપ અથવા તો કોમ્પ્યુટરમાં પણ આ પેનલ જોવા મળશે, જેમાં પહેલું સમય બતાવે છે કે વર્ગ શરૂ થયે કેટલો સમય થયો છે. બીજું બટન એ કેમેરાનું બટન છે, એ આપણે ઓન ઓફ કરી શકીએ છીએ. ત્રીજું બટન એ માઇકનું બટન છે, જે આપણે મ્યુટ અનમ્યુટ અથવા તો ઓન ઓફ કરી શકીએ છીએ. ત્યાર પછીનું બટન એ સ્ક્રીન શેરિંગ માટેનું છે. વર્ગ શરૂ થયા પછી આપણે વિદ્યાર્થીઓને પીડીએફ ફાઇલ અથવા તો કોઈ પિક્ચર અથવા તો કોઈ વિડીયો અથવા તો કોઈ પીપીટી આપણે બતાવીએ છીએ તો અહીંયા શેર બટન પર ક્લિક કરીને આપણે એમને બતાવી શકીશું. ત્યાર પછીનું ત્રણ ડોટ વાળું બટન આપેલા છે, જેને આપણે સમજીએ શો ડિવાઇસ સેટિંગ. જો તમે તમારા માઇક અને એ બીજા કોઈ ડિવાઇસ યુઝ કરતા હોય તો અહીંયાથી આપણે એ સિલેક્ટ કરી શકીશું. શો મિટિંગ નોટ્સ આપણે કરીશું તો મિટિંગની નોટ્સ જે આપણે બતાવેલી છે તે અહીંયા વર્ગ દરમિયાન આપણે વિદ્યાર્થીઓને બતાવી શકીશું. એન્ટર ફૂલ સ્ક્રીન એટલે આપણે ફૂલ સ્ક્રીન ટીમ્સને જોઈ શકીશું. શો બેકગ્રાઉન્ડ ઇફેક્ટ્સ, બેકગ્રાઉન્ડ ઇફેક્ટ્સ અહીંયા જોવા મળશે. ટર્ન ઓન લાઈવ કેપ્શન એ આપણે ટર્ન ઓન કરીશું તો લાઈવ કેપ્શન જે પણ અહીંયા બોલાઈ રહ્યું છે એ નીચે શબ્દ સ્વરૂપે દેખાશે. સ્ટાર્ટ રેકોર્ડિંગ છે, જેના દ્વારા આપણે વિડીયો રેકોર્ડિંગ આપણે વિર્ચ્યુઅલ ક્લાસ જે લઈ રહ્યા છે એનું રેકોર્ડિંગ અહીંયાથી સ્ટાર્ટ થશે. એન્ડ મિટિંગ, મિટિંગ જ્યારે અથવા તો આપણો વર્ગ પૂર્ણ થાય છે ત્યારે એન્ડ મિટિંગ પર આપણે ક્લિક કરીશું એટલે વર્ગ પૂર્ણ થયો ગણાશે. ટર્ન ઓફ ઇનકમિંગ વિડીયો, જ્યારે આપણે જ્યાં કનેક્શન અને ઇન્ટરનેટ કનેક્શન ફ્રિકવન્સી ઓછી છે ત્યાં આપણે ટર્ન ઓફ ઇનકમિંગ વિડીયો રાખીશું, જેથી ઓડિયોનું ક્લિયરિટી બહુ સારી રહેશે. તો આ થયા ત્રણ ડોટની વાત. આ છે રેઝ યોર હેન્ડ. વર્ગ શરૂ હોય એ દરમિયાન વિદ્યાર્થી અથવા શિક્ષકને કોઈ પ્રશ્ન છે જે જોડાયા છે એ વિદ્યાર્થી અને જે જોડાયા છે શિક્ષકોને, તો અહીંયાથી રેઝ હેન્ડ કરશે જેથી આપણો વર્ગ જે છે ડિસ્ટર્બ ન થાય, અને રેઝ હેન્ડ કરેલો અહીંયા આપણને સાઈડની પેનલમાં જોવા મળશે જ્યાં આપણે શો પાર્ટિસિપન્ટ્સ કરીશું ને ત્યાં અહીંયા કોઈએ રેઝ હેન્ડ કર્યો તો રેઝ હેન્ડ અહીંયા બાજુમાં જોવા મળશે, તમે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી શો કન્વર્ઝેશન છે. વર્ગ દરમિયાન આપણે વર્ગમાં જે જોડાયેલા વિદ્યાર્થીઓ છે એની સાથે કઈ કન્વર્ઝેશન કરી રહ્યા છે, કઈ ચેટ કરી રહ્યા છે, તો અહીંયાથી આપણે એ ચેટ વિદ્યાર્થીની ચેટ અથવા તો આપણે પણ આ વિદ્યાર્થીઓને કઈ સૂચના આપવી હોય તો એ પણ આપી શકીએ છીએ, જે વિદ્યાર્થીઓના મોબાઈલમાં જોવા મળશે. પાર્ટિસિપન્ટની પેનલ બને તો આપણે સાઈડમાં ઓપન રાખીશું જેથી આપણા વર્ગના તમામ વિદ્યાર્થીઓ વર્ગમાં હાજર થયા છે કે નહીં એ આપણે જોઈ શકીશું.
બીજું અહીંયા અટેન્ડન્સશીપ છે, એટલે કે આપણો વર્ગનો સમય થઈ ગયો છે એ દરમિયાન તમામ વિદ્યાર્થીઓ હાજર થયા છે કે નહીં, તો અહીંયા અટેન્ડન્સ શીટ ઉપર આપણે ક્લિક કરીશું તો એ ડાઉનલોડ થઈ જશે અને આપણે જોઈ શકીશું કે કયો વિદ્યાર્થી કેટલા સમયે આપણા વર્ગમાં જોડાયો છે અને કેટલી વારે રિમૂવ થયો છે અને પાછો કેટલા વાગે જોડાયો, તો એ પણ આપણે નોંધ રાખી શકીએ છીએ. આપણે ખાસ યાદ રાખીશું જ્યારે વર્ગમાં જોડાઈએ ત્યારે આપણું માઇક જે છે એ અનમ્યુટ રાખીશું. વર્ગ ચાલુ હોય એ દરમિયાન અહીંયા જેટલા પણ વિદ્યાર્થીઓ આપણી પાસે જોડાયા હશે અહીંયા લિસ્ટ આઉટ જોવા મળશે, અને એ સમય દરમિયાન જો કોઈ વિદ્યાર્થીએ પોતાનું માઇક મ્યુટ ન કર્યું હોય તો આપણે મ્યુટ ઓલ અહીંયા આઇકોન દેખાશે, એના પર ક્લિક કરીશું અને તમામને મ્યુટ કરી શકીશું. જ્યારે આપણો વર્ગ પૂર્ણ થાય ત્યારે આપણે હેંગઅપ પર ક્લિક કરીશું અને વિદ્યાર્થી પણ તેના પર ક્લિક કરશે, એટલે આપણો વર્ગ પૂર્ણ થયેલો જણાશે. કેમ છો બધા, મજામાં? હા સર. ઓકે, આજે આપણે ગણિત જોવાના છીએ. ગણિતની અંદર પ્રકરણ 2 પૂર્ણાંક સંખ્યાઓ વિશે આપણે આજે વાત કરવાની છે, બરાબર? આપણે એ પૂર્ણ સંખ્યા વિશે વાત કરવા માટે એક સરસ મજાની પીપીટી નિહાળીએ, ત્યાર પછી આપણે એની સમજૂતી પણ જોડે જોડે લેતા જઈશું, બરાબર? ઉપયોગ આપણે ગણતરી માટે કરતા હોઈએ છીએ તે ગણતરીની સંખ્યાઓ કહેવાય. ગણતરીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહે છે, જેને અંગ્રેજીમાં નેચરલ નંબર્સ કહેવાય, એટલે કે સંજ્ઞા સ્વરૂપે કેપિટલ N લખાય. તો આપણે વ્હાઇટ બોર્ડની અંદર પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા લખીશું. હું જેનું નામ અહીંયાથી બોલું એ વિદ્યાર્થી એ વ્હાઇટ બોર્ડમાં લખશે, બરાબર? અહીંયા એક સંખ્યા હું લખીશ, તમારે એના પછીની અથવા પહેલાની સંખ્યા હું જે કહું એ તમારે લખવાની રહેશે. વ્હાઇટ બોર્ડ હમણાં તમારી સ્ક્રીનમાં તમને જોવા મળશે. હવે હું અહીંયા એક સંખ્યા લખું છું, તમારે એના પછીની સંખ્યા લખવાની, બરાબર? હવે એની અંદર સંખ્યા રેખાની સમજ પણ આપેલી છે. સંખ્યા રેખા પર આપણે જાણીએ છીએ એમ ગણતરીની સંખ્યાઓને આપણે શું કહીએ છીએ? પ્રાકૃતિક સંખ્યા. ગણતરીની સંખ્યાને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા. એટલે કે આપણે સંતા કુકડી અથવા એવું કંઈક રમત રમતા હોય ત્યારે આપણે ગણતરીની શરૂઆત ક્યાંથી કરીએ? એકથી કરીએ છીએ. ક્યાંથી કરીએ છીએ? એકથી કરીએ છીએ ને. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, એવી રીતે ગણતરીની શરૂઆત કરીએ છીએ આપણે, બરાબર? મારું સ્ક્રીન પર તમને તેર દેખાય છે? દેખાય છે ને? પહેલી લાઈન શું લખી છે? વાંચો તો. વાંચો વાંચો. ગુણાકાર પુનરાવર્તિત સરવાળા તરીકે. સરસ, વેરી ગુડ. સરવાળા તરીકે, બરાબર? આપણને ખબર છે ગુણાકાર આપણે કરીએ પણ છીએ, પણ ગુણાકાર એક જાતનો સરવાળો છે, ખબર છે તમને? જો મેં તમને અહીંયા એક ઉદાહરણ આપ્યું છે બે નું, બે નો ઘડ્યો તમને બધાને આવડે છે, પણ સરવાળો ગુણાકાર એ વચ્ચે શું સંબંધ છે આજે આપણે જોઈએ. જો પહેલા શરૂઆત ત્યાંથી કરીએ,
દેખાયું ને, જુઓ આ પરિવાર વૃક્ષ મેં મારી જાતે મેં દોર્યું છે અહીંયા, બરાબર. અને એ પરિવાર વૃક્ષમાં તમે નીચેથી જોજો કે તમને બે ઝાડ બતાવ્યા છે, એક ઝાડ વડદાદા વડદાદી નાના નાની, બરાબર છે. બે તમને દેખાય છે, વંચાય છે બાળકો? ચલો એમાં પહેલું ચિત્ર જુઓ. આ બધા જે પ્રાણીઓ છે ને એમાં એમના અંગો અમુક ખૂટે છે. જોજો પહેલું ચિત્ર જુઓ, જેમ કે બકરી છે આપણને ખબર તો પડી ગઈ, પણ બકરીમાં કઈ ખૂટે છે જુઓ. કોણ કહે છે શું ખૂટે છે? હા, એક સિંગડું નથી અને બીજું કાન પણ નથી ને એવો, જોયો બરાબર ને. એક બાજુ એક સિંગડું બતાવ્યું છે અને એક એક કાન બતાવ્યું છે, એટલે કે જે બાજુ સિંગ છે એ બાજુ કાન હોવો જોઈએ ને, કે ના હોય? હોય ને. હા, તો સકરીમાં એક સિંગ ખૂટે છે અને એક કાન ખૂટે છે. ચલો બીજું ચિત્ર જુઓ. જોયું ને મિત્રો, ટેકનિકલ બાબત કેટલી સરળ છે. 30 મિનિટ પહેલા આપણને જે અજ્ઞાત અવસ્થા લાગતી હતી એ જ અવસ્થા આપણને જ્ઞાત તરફ લઈ જાય છે. ઐતિહાસિક પળ અને મહામારીમાં આપ સૌએ જયારે કમર કસીને પ્રતિબદ્ધતા અને કટિબદ્ધતા બક્ષી છે ત્યારે આપ સૌને અભિનંદન પાઠવું છું. ખાસ કરીને આ પ્રકારે કામ કરવા માટે આપણા સૌના માર્ગદર્શક એવા આદરણીય સચિવ શ્રી ડોક્ટર વિનોદ રાવ સાહેબ દ્વારા આપણને પૂરતું માર્ગદર્શન આ બાબતે મળ્યું છે. સમગ્ર શિક્ષા અભિયાનના આદરણીય એસપીડી મેડમ શ્રી પી ભારતી મેડમ દ્વારા આપણને પ્રેરણા અને પ્રોત્સાહન મળ્યું છે. આદરણીય એએસપીડી મેડમ શ્રી જયશ્રી દેવાંગન મેડમ પણ આ તકે આપણને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું છે, એમનો પણ આપણે આભાર વ્યક્ત કરી. માનનીય સચિવ શ્રી સમગ્ર શિક્ષા ત્રિવેદી સાહેબ દ્વારા પણ આપણને આ અંગે પૂરતું માર્ગદર્શન મળ્યું છે. મિત્રો, જયારે આ પ્રકારે આપણે કામ કરી રહ્યા છીએ ત્યારે આપણે સૌ એક વર્ચ્યુઅલ ક્લાસરૂમ દ્વારા વિદ્યાર્થીના શિક્ષણની ચિંતા સાથે આપણા સૌનો એક ફરજનો હિસ્સો તો ખરો જ, પણ એ સાથે આપણે જે આગોતરું કામ કરી રહ્યા છીએ એ આપણા વિદ્યાર્થીઓમાં દીપી ઉઠે એ અપેક્ષા સહ આજે આપ સૌનો પુનઃ આભાર વ્યક્ત કરીએ છીએ. તજજ્ઞ તરીકે જેમની સેવાઓ મળી છે એ સૌ મિત્રોનો આભાર વ્યક્ત કરીએ છીએ. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની ટેકનિકલ ટીમનો પણ ખાસ આભાર વ્યક્ત કરીએ છીએ. સૌનો આભાર.